હવે આગળ વાત કરીએ તો નાદોદ તાલુકાના અક્કુવાડા ગામની પતરાવાળી જર્જરિત પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ગરે છે. જો કે આ શાળા જર્જરિત છે, જેની અરજી પ્રાથમિક જિલ્લા અધિકારીએ ગાંધીનગર રજૂઆત કરી છે અને આ શાળા નવી બનાવવા માટેની મંજૂરી પણ માંગી છે, પરંતુ હજુ સુધી આ નવી શાળા બનાવવા માટેના પરિપત્ર આવ્યો નથી ત્યારે આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જિલ્લાની અનેક શાળાઓ જર્જરિત અને શિક્ષકો નથી માટેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખી રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે હાલ જે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે એ જોતા સાચા અર્થમાં તાયફા સમાન જ પુરવાર થઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ એ અતિ મહત્વનું પાયાનું જ શિક્ષણ ગણાય છે, પરંતુ શિક્ષણના પાયામાં સુવિધાઓનો અભાવ હોય, તંત્ર નિષ્ક્રિય હોય ત્યારે એમની પાસે સારી શાળાઓની સુવિધાઓ અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય. તો આવી શાળા માટે સરકાર સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે એવી આશા ગ્રામજનો પણ રાખી રહ્યા છે. ત્યારે શું નર્મદાના આદિવાસી બાળકોને માથે છત નહીં હોય તો શું આવી રીતે ભણશે ગુજરાત અને આવી રીતે આગળ આવશે ગુજરાત? આ પ્રશ્ન નર્મદાના વાલી વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે. આ અક્કુવાડા શાળાના શિક્ષિકા બકુલાબેન વસાવા જણાવે છે કે અમારી શાળા 4 વર્ષથી જર્જરિત હોવાથી બાળકોને બહાર ભણાવીએ છીએ. નવી શાળા મંજૂર થઈ છે, જ્યારે નવી બનશે ત્યારે એમાં જઈશું. જ્યારે ગામના સ્થાનિક વાલી વિજય વસાવા જણાવે છે કે અમારા ગામની શાળા જર્જરિત છે એટલે બહાર ઓટલા પર ભણવું પડે છે. સરકાર વહેલી તકે નવી શાળા બનાવે એવી માંગ કરીએ છીએ. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. અકુવાડા ગામ છે અને અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી અમે બહાર ઓટલે બેસીને ભણાવે છે. શાળા મંજૂર થયેલી છે, હવે પછી બની જશે તો અમે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરીશું. બેસી 4 વર્ષ થયા, 2020-21 માં કરી છે દરખાસ્ત.